કેમ છો દોસ્તો, સ્વાગત છે તમારું મારા ચેનલ ન્યૂ ગુજરાતી ટેકમાં. આજે હું તમને દોસ્તો જે આપણે મેં આગળના વિડીયોમાં જે આપણને લગ્નની કંકોત્રી બનાવતા શીખવાડ્યું હતું તેની અંદર મેં જે જે પીએનજીનો ઉપયોગ કર્યો છે જેને મેં ડાઉનલોડ કરી રાખ્યા હતા અને મેં એ સમયે પણ દોસ્તોને જણાવ્યું હતું તમને કે ઇમેજ સર્ચ નામની જે એપ્લિકેશન છે તેની અંદર તમે લગ્ન કંકોત્રી ફ્રેમ અથવા તો શુભ વિવાહ પીએનજી ગણપતિ દાદા પીએનજી આવું લખીને સર્ચ કરશો તો તમને તે બધું જ મટીરિયલ મળી જશે. પરંતુ ઘણા બધા મારા દોસ્તોની એવી રિક્વેસ્ટ હતી કે ભાઈ તમારી પાસે હોય તમને ડાયરેક્ટ આપો ને. તો દોસ્તો, તેવા મારા દરેક મિત્રો માટે હું આજે આ વિડીયો બનાવી રહ્યો છું, તો તે દરેકને હું આજે તે મટીરિયલ આપવાનો છું કંકોત્રીનું. તે તમારે ડાયરેક્ટલી ડાઉનલોડ કરી અને તેનો તમે યુઝ કરી શકશો. દોસ્તો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે કંકોત્રી મટીરિયલ્સ લખેલી, તેને તમારે ડાઉનલોડ કરવાની છે. અને હા, એક વસ્તુ તમને જણાવી દઉં કે તેની અંદર મેં એક પાસવર્ડ પણ રાખેલો છે જે હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું. તો દોસ્તો, વિડીયો શરૂ કરે તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજી સુધી મારા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લો. તેની બાજુમાં જે બેલ આઇકન આવે છે તેને પણ પ્રેસ કરી લો કે જેથી કરીને મારો નવો કોઈ વિડીયો થાય તો તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો દોસ્તો, શરૂ કરીએ આપણો વિડીયો. દોસ્તો, મટીરિયલ્સની અંદર તમે જોઈ શકો છો આ બધું મટીરિયલ્સ આજે હું તમને આપવાનો છું જેની અંદર તમે લગ્નની કંકોત્રી બનાવવા માટેની ફ્રેમો છે, ગણપતિ દાદા છે, રાસ રમતા ગોપીને એવું છે, તો આમાં ઘણી બધી વસ્તુ તમારા કામમાં આવશે જે તમને. અને દોસ્તો, ઉપરાંત મેં કંકોત્રીના ફોર્મેટ પણ આપ્યા છે કે તે પ્રમાણે તમે કંકોત્રી પણ બનાવી શકો છો. તો દોસ્તો, આ બધી જ વસ્તુ આજે હું તમને આપી રહ્યો છું. દોસ્તો, આ દરેક વસ્તુ મેં ડાઉનલોડ કરી હતી, મેં તમને જે વાત કરી તેવી રીતે ઇમેજ સર્ચ એપ્લિકેશનમાંથી મેં આ ડાઉનલોડ કરેલું છે. દોસ્તો, તો આજે હું તમને ડાયરેક્ટલી આપી રહ્યો છું. દોસ્તો, તો હવે તમને જણાવી દઉં કે એ ફાઇલનો પાસવર્ડ શું છે. તો દોસ્તો, ધ્યાનથી સાંભળજો, આ ફાઇલનો પાસવર્ડ છે 18/11/1992. યાદ રહ્યું ને દોસ્તો, 18/11/1992. આ રીતે 8 અક્ષરનો મારો પાસવર્ડ છે આ ફાઇલની અંદર. તો દોસ્તો, ઝડપથી વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જાઓ અને ફાઇલને ડાઉનલોડ કરી લો અને આ પાસવર્ડ નાખી લો અને ફાઇલને અનઝિપ કરી લો. અને બીજી વસ્તુ તમને એ કહેવું દોસ્તો કે તમારે ઝેડ એચિવરની એપ્લિકેશન તો રાખવી જ પડશે, કારણ કે આ જે ઝેડ એચિવરની એપ્લિકેશન છે તેના વગર આ કાર્ય થશે નહીં. કારણ કે હું તમને જે ફાઇલ આપી રહ્યો છું તે ઝિપ ફાઇલ છે, તેને અનઝિપ કરવા માટે ઝેડ એચિવરની જરૂર પડશે. તો દોસ્તો, ઝેડ એચિવરની એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ આ પ્રોસેસ કરજો. અને જો તમારે પણ કંકોત્રી બનાવવા શીખવું હોય તો તે વિડીયો આપણે અગાઉ બનાવી દીધો છે, તેની લિંક હું આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈને શીખી શકો છો. કારણ કે હવે લગ્નનો માહોલ આવી રહ્યો છે નજીક, તુલસી વિવાહ જતા રહ્યા છે, હવે લગ્નનો માહોલ આવી ચૂક્યો છે. તો દોસ્તો, તમે પણ તમારી કોઈ પણ સગા સંબંધીની કે ભાઈબંધની કંકોત્રી પોતાના મોબાઈલમાં જ ટાઈપ કરી અને ઘણો મોટો ખર્ચો બચાવી શકો છો. તો દોસ્તો, જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો તેને સબસ્ક્રાઇબ કરજો. અને દોસ્તો, ખાસ જણાવો કે હવે આ પછીનો નેક્સ્ટ વિડીયો હું જે અપલોડ કરવાનો છું તેની અંદર હું આપણે કોઈ પણ ગુજરાતી સોંગનું પોસ્ટર કેવી રીતે બનાવી શકીએ છીએ તે વિશે હું વાત કરવાનો છું. તો દોસ્તો, રાહ જોજો તે વિડીયોની. અને આ વિડીયો તમને ગમે તો તેને લાઇક કરજો, તમારો કોઈ પણ ક્વેશ્ચન થાય તો મને કોમેન્ટ કરજો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો. બાય બાય, સી યુ, ટાટા.